નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ છે ધોરણ 3 વિષય આસપાસ. એમાં આજે આપણે પાઠ 11 ભાગ 2 એના વિશે આગળ અભ્યાસ શરૂ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારું પાઠ્યપુસ્તક ખોલું રાખજો. એમાં આજે આપણે પાઠ 11 ભાગ 2 એમાં પાન નંબર 77 કાઢજો. બરાબર? તમારી પોતાની આગગાડી, તમારી પોતાની આગગાડી બનાવી હોય એટલે કે ટ્રેન અથવા તો રેલગાડી બનાવી, તો અહીંયા આગળ જુઓ, તમે ચિત્રમાં જોઈ શકો છો કે બાળકોએ તેમની પોતાની આગગાડી કઈ રીતના બનાવી છે. તો તમને આ બોક્સ દેખાય છે, શેના છે ખબર છે? દિવાસળીના. ખાલી દિવાસળીના બોક્સનો ઉપયોગ કરીને રેલગાડી બનાવી છે. ચિત્રની મદદથી તમારી રમકડાની આગગાડી પણ તમે બનાવી શકો છો. તો અહીંયા આગળ જુઓ, આપેલા છે એક બોક્સ દિવાસળીનું આડું, એક ઊભું, એ રીતનું ગોઠવેલું છે એન્જિન દોરવાની પાછળ ડબ્બા. બરાબર? અને નીચે શું કર્યું છે? પેલા બિલ્લા આવે સોડાના, એના પૈડા બનાવેલા છે. તો આ રીતના પણ તમે તમારી રમકડાની છૂકછૂક ગાડી, રેલગાડી બનાવી શકો છો. જો કોઈ છૂકછૂક અવાજ કરે તો તમે તરત જ કહી શકશો કે તે આગગાડીનો અવાજ છે. બરાબર? આગગાડીનો અવાજ દરેક બાળકો, નાના હોય કે મોટા હોય, છુક 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 એવું કહે એટલે તમને ખબર પડી જાય કે આ તો ટ્રેનનો અવાજ છે, આગગાડીનો છે. અને આના વિશેની રમત પણ તમે છુક 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 એવી રમ્યા હશો. નીચે આપેલા અવાજો પરથી તમે વાહનોના નામ કહી શકો. હા, આપણે અવાજ પરથી કહી શકીએ કે આ વાહન આવ્યું છે. એક ઉદાહરણ આપવામાં આવેલું છે. તો ચાલો આપણે નીચે વાહનો અને તેમનો અવાજ કેવો છે તે જોઈએ. છુક 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 છુક. બરાબર? આવી રીતના કયું વાહન બોલે છે? તો કે છે આગગાડી અથવા ટ્રેન કે રેલગાડી. બરાબર? ગમે તે તમે કહી શકો. પોમ પોમ. તો પોમ પોમ એ શેનો અવાજ છે, કયા વાહનનો છે? તો કે છે કાર. પછી ઘર. તો આવો અવાજ વિમાનનો છે. પીપ પીપ. તો સ્કૂટર. ટપ ટપ. ઘોડાગાડી. ઘોડો ચાલે એટલે ટપ ટપ એવો અવાજ થાય ને. ટ્રીન ટ્રીન. તો ટ્રીન ટ્રીન સાયકલનો અવાજ છે. બરાબર? એ દરેક વાહનોને આપણે એના અવાજ ઉપરથી ઓળખી શકીએ છીએ. આ વિવિધ વાહનોનો અવાજ છે. જો બધા વાહનો એકસાથે રસ્તા પર દોડતા હોય તો કેવો અલગ અલગ અવાજ થાય? શું ત્યાં ખૂબ જ અવાજ નહીં હોય? હા, રસ્તા ઉપર તો બધા અલગ અલગ વાહનો દોડતા હોય. બરાબર? તો એ દરેકનો અવાજ એક સરખો હોય છે? નથી હોતો. જાત જાતના બધા વાહનોનો અવાજ હોય છે. અત્યારે તો એવા બાઇકો પણ આવે છે કે એક જ સરખી બાઇકના અવાજ પણ જુદા જુદા હોય છે. બરાબર? અમુક લોકોને મોટા અવાજનો શોખ હોય તો તે પોતાની બાઇકમાં અવાજ બદલીને મોટો અવાજ પણ કરે છે. સાયલેન્ટ બધા અલગ અલગ હોય છે. બરાબર? એવી જ રીતના તો કે છે સ્કૂટરનો, કોઈ એમ્બ્યુલન્સનો અવાજ પણ મૂકતા હોય છે, કોઈ પોલીસની ગાડીનો મૂકતા હોય છે. એમ રસ્તા ઉપર આપણને વાહનોનો અવાજ અલગ અલગ સાંભળવા મળતો હોય છે. શું ત્યાં ખૂબ જ અવાજ નહીં હોય? તો કે છે હા, રસ્તા ઉપર તો અવાજ ખૂબ જ હોય છે. તો અહીંયા આગળ જો નીચે તમને પ્રશ્ન પૂછેલા છે કે વિચારો અને કહો તમે ક્યાં વધારે અવાજ સાંભળ્યો છે. તો કે છે તમે કહેશો કે અમે આ સ્થળોએ અવાજ વધારે સાંભળ્યો છે. તે કયા સ્થળો છે? તો કે છે મેં સૌથી વધારે અવાજ અમારા શહેરની મધ્યમાં આવેલા 4 રસ્તા પર. બરાબર? શહેરની મધ્યમાં એટલે કે જ્યાં દરેક લોકોની અવર જવર વધારે થતી હોય, નોકરી ધંધાનો બધાના સ્થળો એક જ જગ્યાએથી જવાના હોય, તો એવા સ્થળોએ અવાજ વધારે આવે છે. બરાબર? સવારમાં અને સાંજના સમયે આવા સ્થળો પર અવાજ વધારે સાંભળવા મળે છે. કારણ કે બધાને નોકરીએ કામે જવાનું હોય એટલે એક જ રસ્તો હોય અને દરેક પોતાના વાહનો લઈને જતા હોય અથવા તો બસમાં જતા હોય,
ત્યારે આ અવાજ વધારે સંભળાય છે. એવી જ રીતના સાંજના એ લોકો જ્યારે નોકરીએથી પરત ફરે ત્યારે ચાર રસ્તા ઉપર ભીડ પણ વધારે જોવા મળે છે અને જાત જાતના અવાજ પણ વધારે સાંભળવા મળતા હોય છે. પછી કહેશે કે લગ્નના વરઘોડામાં, બરાબર, લગ્ન પ્રસંગ હોય, વરઘોડો નીકળ્યો હોય તો ઢોલ વાજા એવી રીતના ડીજે એ બધાનો અવાજ વધારે આપણને સંભળાય છે. પછી કહેશે ચૂંટણીમાં ઊભેલા જે ઉમેદવાર હોય તે જીતી ગયા હોય ત્યારે પણ તેમનું સરઘસ કાઢે છે, એટલે કે રેલી જેવું કાઢે છે, તે સમયે પણ ફટાકડાનો ને બધાનો અવાજ વધારે સંભળાય છે. આ ઉપરાંત કહેશે જ્યારે ટીવી પર મેચ રમાતી હોય, જો એમાં આપણો દેશ જીતી ગયો હોય, ત્યારે પણ લોકો ફટાકડા ફોડી અને એની ઉજવણી કરતા હોય છે, ત્યારે પણ અવાજ વધારે સંભળાય છે. આ ઉપરાંત કહેશે સાંજના સમયે જ્યારે જ્યાં શાક માર્કેટ ભરાતું હોય તેવા સ્થળોએ પણ અવાજ વધારે સંભળાય છે. આ ઉપરાંત રેલવે સ્ટેશન ઉપર પણ અવાજ વધારે પડતો આપણે સાંભળવા મળેલો હોય છે. એના પછીનો બીજો પ્રશ્ન છે કે શું તમને વધારે અવાજ પસંદ છે? તો કહેશે કેમ, બરાબર, તમને વધારે પડતો અવાજ ગમે છે? તો કહેશે ના, અવાજ થાય, વધારે થતો હોય તો થોડાક સમય માટે ગમે. આપણે લગ્ન પ્રસંગમાં ગયા હોય તો કલાક બે કલાક માટે ગયા હોય, ત્યાં અવાજ થતો હોય, ગીત વાગતા હોય, ડીજે વાગતું હોય, તો એવો બધો અવાજ આપણને સાંભળવો ગમે છે, પણ થોડાક સમય માટે ગમે છે, કલાક કે બે કલાક. પણ આખો દિવસ એવું વાગવાનું ચાલુ જ રહેતું હોય તો આપણને ગમે ના ગમે, કારણ કે વધારે પડતા અવાજથી આપણા કાનના પડદાને નુકસાન પણ થાય છે, તેમજ મગજની નસો ઉપર પણ તેની અસર થતી હોય છે. એટલે કે વધારે પડતો અવાજ સાંભળવો આપણા કાનના પડદા માટે સારો નથી. આ ઉપરાંત કહેશે આપણા સ્વાસ્થ્ય ઉપર પણ તેની અસર પડતી હોય છે, જેમ કે માથું દુખવું. વધારે પડતો અવાજમાં આપણે જે ઘોંઘાટમાં રહેતા હોય તો આપણને માથું દુખતું હોય છે, બરાબર, અને એના કારણે આપણને વધારે ઊંઘ પણ આવતી નથી, સ્વભાવ પણ ચીડચીડો બની જાય છે. એટલે વધારે અવાજ સાંભળવો લાંબા સમય માટે આપણને ગમતો નથી. ચાલો એના પછી આગળનું પેજ નંબર આપણે 78. તો અહીંયા આગળ જુઓ, ચિત્રમાં પાન નંબર 78 ઉપર આપણને આ ચિત્રમાં શું જોવા મળે છે? તો કહેશે એક બિલ્ડિંગમાં આગ લાગેલી છે, એવું અહીંયા આગળ ચિત્ર બતાવ્યું છે. અને આ આગ લાગેલી બિલ્ડિંગમાં નીચે લાઈ બંબો આવે છે કે આગ બંબો, બરાબર, આગ પલવા માટેનું જે સાધન છે, વાહન છે, એને લાઈ બંબો અથવા તો આગ બંબો કહેવામાં આવે છે. અને એ ફાયર બ્રિગેડવાળા જે માણસો જે આગ ઓલવવાનું કામ કરતા હોય એને શું કહેવાય? ફાયર બ્રિગેડવાળા માણસો, બરાબર. તો એ લોકો એની મદદથી, લાઈ બંબાની મદદથી બિલ્ડિંગમાં લાગેલી આગ ઓલવવાનો પ્રયત્ન કરે છે. આ ઉપરાંત બીજું ચિત્રમાં શું આપણે જોઈ શકીએ છીએ? તો અહીંયા આગળ એક એમ્બ્યુલન્સ આવેલી પણ દેખાય છે. અને એક બીજું શું છે? તો કહેશે પોલીસવાન છે. એમ્બ્યુલન્સ આના માટે હોય? તો એમ્બ્યુલન્સ જેમાં દર્દીઓ એટલે કે ઈજા પામેલા હોય, આગ લાગી છે, એ આગમાં જે લોકોને દઝાયા છે એ લોકોને દવાખાને પહોંચાડવા માટે એમ્બ્યુલન્સની સુવિધા કરવામાં આવી છે. ત્યાર પછી કહેશે કે આ પોલીસવાન જે દેખાય છે તો એ પણ આગમાં જે સપડાયેલા છે એ લોકોને મદદ માટે આવેલા છે, બરાબર, એમાં ફસાયેલી વ્યક્તિને બચાવવા માટે અથવા બીજા કોઈ કાર્ય માટે, સુરક્ષા માટે પોલીસવાન પણ ત્યાં આવેલી છે. તો આ ચિત્રમાં તમને આ બધું દેખાય છે, બરાબર. અહીંયા આગળ સીડી દેખાય છે, એ સીડીની મદદથી જે બિલ્ડિંગમાં જે લોકો ફસાઈ ગયા છે એ લોકોને બહાર કાઢવા માટે સીડીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, બરાબર. એ ચિત્રમાં તમે આ બધું જોઈ શકો છો. ચાલો, તો હવે એના પછી આગળ પ્રશ્નના બીજા જવાબ આપેલા છે કે આ ચિત્રમાં આપણે કઈ કઈ વસ્તુ એટલે કે શું શું બતાવ્યું છે. તો આ ચિત્રમાં એક બહુમાળી મકાન એટલે કે બિલ્ડિંગમાં આગ લાગેલી છે અને ફાયર બ્રિગેડના માણસો તે આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અને નીચે પોલીસવાન અને એમ્બ્યુલન્સ ઊભી છે, નર્સો પણ ત્યાં છે, બરાબર. અને આ બિલ્ડિંગમાંથી આગના ધુમાડાના જે ગોટે ગોટા બહાર નીકળી ગયા છે તે પણ અમને દેખાય છે.
અને કે છે બીજા માણસો પાઇપ દ્વારા નીચે ઉતરતા પણ આપણને દેખાય છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, તમે કયા કયા વાહનો જોઈ શકો છો? તો કે છે અમે એમ્બ્યુલન્સ વાન, પોલીસ વાન અને લાઈવ બંબો વગેરે વાહનો જોઈ શકીએ છીએ. આ ચિત્રમાં આપણને કયા કયા વાહનો દેખાય છે? તો એક તો લાઈવ બંબો, આગ બુઝાવવા માટે બોલાવેલો છે ને વાહન, તે બરાબર મોટે ભાગે તમે રસ્તા ઉપર જોયો હશે તો એ ફટાફટ ઝડપથી જતો દેખાય છે અને એનો કલર કેવો હોય છે? લાલ રંગ હોય છે. પછી કે છે બીજું વાહન છે પોલીસ વાન અને એમ્બ્યુલન્સ. આ ત્રણ વાહનો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. એના પછીનો પ્રશ્ન છે, આ બધા વાહનો કેવા કામ માટે વપરાય છે? તો મેં તમને અગાઉ ચિત્રનું જ્યારે વર્ણન કર્યું ત્યારે સમજાવ્યું કે આ બધા વાહનોનો શો ઉપયોગ છે. તો આ બધા વાહનોમાં લાઈવ બંબો જે છે તે આગ લાગે ત્યાં આગ કાબૂમાં લેવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યાર પછી એમ્બ્યુલન્સ બીમાર વ્યક્તિને અથવા તો જે આ આગમાં દજાયેલા છે તેમને દવાખાને પહોંચાડવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી કે છે પોલીસ વાન, તો પોલીસ વાન લોકોની સુરક્ષા અને સલામતી માટે વપરાય છે. બરાબર, ચાલો બાળમિત્રો અહીંયા આગળ આ પાઠ પૂર્ણ થાય છે અને આના જે પાઠમાં આવતા પ્રશ્નોના જવાબ છે જે તમારી નોટબુકમાં લખવાના છે તે હું તમને હવે સમજાવીશ. તો તમારે પાઠ 11નું હોમવર્ક આ પ્રશ્નોના જવાબ જે લખેલા છે તેના ઉપરથી કરવાનું રહેશે. તો ચાલો તમને આ પ્રશ્નોના જવાબ એક વખત ફરીથી સમજાવી દઉં. બરાબર, પાઠ ચાલ્યો હતો ત્યારે વચ્ચે આવતા હતા પ્રશ્નોના જવાબ, ત્યારે મેં તમને સમજાયા હતા. અત્યારે આમાંથી લખવાના છે એટલે તમારે સમજી લો એટલે તમને લખવામાં સરળતા પડે અને પરીક્ષા વખતે વાંચવામાં પણ સરળતા પડે. તો ચાલો પ્રશ્ન એકમાં પ્રશ્નનો ઉત્તર આપો. એમાં એક નંબર આપણે જોઈએ કે તમે ક્યારેય આગગાડીમાં મુસાફરી કરી છે? તો ક્યારે? એનો જવાબ છે, હા હું આગગાડીમાં ઘણીવાર બેઠો છું. અમે જ્યારે મારા કાકાના ઘરે જઈએ છીએ ત્યારે આગગાડીમાં જ જઈએ છીએ. બરાબર, આપણા શહેરથી થોડું દૂર હોય, એક કે બે દિવસ લાગતો હોય તો આપણે ટ્રેનની મુસાફરી કરીએ છીએ. બરાબર, ટ્રેનની મુસાફરી થોડી આરામદાયક હોય છે કે આપણને સુવાનું, બેસવાનું, હરવા ફરવાનું એમાં મજા આવે છે. જો લાંબો સમય હોય ને બસ જેવું હોય તો આપણે બહુ લાંબો સમયમાં હલનચલન કરી શકીએ નહીં અથવા સુવા માટેની જગ્યા પણ ઓછી હોય છે. એટલે જ્યારે દૂરની મુસાફરી હોય ત્યારે આપણે આગગાડીનો ઉપયોગ કરીએ છીએ. આના સિવાય તમે તમારું કાકાની જગ્યાએ મામા, નાની, નાના એવું લખો તો પણ ચાલે. બરાબર, તમે જેના ઘરે ટ્રેનમાં જતા હોય એનું નામ લખો તો પણ ચાલે. ચાલો બીજો પ્રશ્ન છે, શું આગગાડી ગમે ત્યાં જઈ શકે છે? કેમ? ના, આગગાડી ગમે ત્યાં જઈ શકે નહીં. આગગાડી ફક્ત રેલવેના પાટા ઉપર ચાલતી હોવાથી જ્યાં રેલવેના પાટાની સગવડ હોય ત્યાં જ જઈ શકે છે. બરાબર, બસ કે ગાડી કે રિક્ષા કેવું હોય તે ગમે ત્યાં નાનો એવો રસ્તો હોય એને જગવા જેટલી જગ્યા હોય તો ત્યાંથી જ એ પસાર થઈ શકે છે. જ્યારે આગગાડીને જવા માટે એના પાટા, જે લોખંડના પાટા હોય એના પર જ આ ટ્રેન ચાલતી હોવાથી જ્યાં જ્યાં પાટાની સુવિધા હોય ત્યાં જ ટ્રેન એટલે કે આ આગગાડી જઈ શકે છે, ગમે ત્યાં જઈ શકતી નથી. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે, લોખંડના રસ્તાનો અર્થ શું છે? તો એનો જવાબ જોઈએ, લોખંડના રસ્તાનો અર્થ આગગાડી જેના પર ચાલે છે તે રેલવેના પાટા થાય છે. બરાબર, લોખંડના પાટાનો અર્થ શું? આપણે તો લોખંડના પાટા કહી દીધા કારણ કે લોખંડમાંથી બનાવેલામાં આવે છે, પણ આ લોખંડના પાટા એ છે કે જેના પરથી આગગાડી ચાલે છે. બરાબર, આગગાડીને ચાલવા માટે જ લોખંડના પાટા બનાવવામાં આવ્યા છે. ચાલો એના પછી ચોથા નંબરનો પ્રશ્ન, જળ વ્યવહારના સાધનોના બે નામ આપો. જળ વ્યવહાર એટલે કે પાણીમાં ચાલતું હોય તેવું વાહન. જળ એટલે કે પાણી. હોડી અને સ્ટીમર જળ વ્યવહારના સાધનો છે, પાણીમાં ચાલતા હોય. બરાબર, પાણીમાં પણ એક ગામથી, એક શહેરમાંથી બીજા શહેર, એક શહેરમાં, એક દેશમાંથી બીજા દેશમાં
માલ સામાનની હેરફેર કરવામાં આવતી હોય છે. જરૂરી માલ આ દેશમાંથી બીજા દેશમાં પહોંચાડવા માટે હોડી અને સ્ટીમર જેવા વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પાંચમા નંબરનો પ્રશ્ન છે, હવાઈ મુસાફરીના સાધનોના બે નામ આપો. હવાઈ એટલે કે હવામાં, આકાશમાં, બરોબર. હવાઈ એટલે આકાશમાં ઉડવું. તો આકાશમાં ઉડતા વાહનો કયા છે? તો કે છે વિમાન અને હેલિકોપ્ટર, બરોબર. એ હવાઈ મુસાફરીના સાધનો છે. એના પછી છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, સ્ટીમ એન્જિનનો ઉપયોગ ક્યાં થાય છે? તો એનો જવાબ જોઈએ આપણે. સ્ટીમ એન્જિનનો ઉપયોગ રેલવેમાં થાય છે. ક્યાં થાય છે સ્ટીમ એન્જિનનો ઉપયોગ? રેલવેમાં, બરોબર. સ્ટીમ એટલે કે વરાળથી ચાલતું યંત્ર, એટલે આ સ્ટીમ એન્જિન જે વરાળથી ચાલતી ટ્રેનો છે તેને સ્ટીમ એન્જિન, એનો સ્ટીમ એન્જિનનો એ ટ્રેનોમાં ઉપયોગ કરવામાં આવે છે. સાતમા નંબરનો પ્રશ્ન છે, નદી કે સાગરની મુસાફરી શાના દ્વારા શક્ય બની છે? નદી કે સાગરની મુસાફરી શાના દ્વારા શક્ય બની છે? સાગર એટલે મોટો દરિયો. હવે એના પર જવા માટે મોટો દરિયો હોય તો આ કાંઠેથી આ દેશમાંથી બીજા દેશમાં જવા માટે ઘણા બધા દિવસો થઈ શકે છે. તો એની મુસાફરી કરવા માટે આપણે શેની જરૂર પડે છે, શેના દ્વારા શક્ય બની છે એની મુસાફરી? તો તરાપા, હોડી, વહાણ અને સ્ટીમર દ્વારા નદી કે સાગરની મુસાફરી કરી શકાય છે. તરાપા એટલે મોટી મોટી જે સ્ટીમર, હોડી જેવી, સ્ટીમર જેવી હોડીઓ બનાવવામાં આવે છે હોય તેને, બરાબર, કે જેના દ્વારા અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ જેટલા દિવસો થઈ જાય અને તેના દ્વારા આપણે એક દેશમાંથી બીજા દેશમાં જઈ શકીએ છીએ. તો એના દ્વારા આપણે નદી કે સાગરની મુસાફરી શક્ય બની છે. એના પછીનો આપણે આઠમા નંબરનો સવાલ જોઈએ. તો જુઓ, ગુજરાતમાં કેટલા પ્રકારના માર્ગો છે અને કયા કયા? તો ગુજરાતમાં 4 પ્રકારના માર્ગો છે. એક તો સડક માર્ગ, હવાઈ માર્ગ, ત્રીજો રેલ માર્ગ અને ચોથો જળમાર્ગ. કેટલા પ્રકારના છે માર્ગો છે? માર્ગો એટલે કે રસ્તા. તો ગુજરાતમાં કેટલા પ્રકારના રસ્તા છે? તો એક તો સડક, સડક એટલે કે આ સાદો રસ્તો કહીએ તેને સડક, બરાબર. પછી હવાઈ, હવાઈ એટલે કે આકાશમાં ઉડે તેવા વાહનો. એના પછી રેલમાર્ગ, રેલમાર્ગ એટલે કે આ ટ્રેનો ચાલતી હોય તે. અને એના પછી ચોથા નંબરનું જળમાર્ગ, જે પાણીમાં ચાલતા હોય, બરાબર. ખ્યાલ આવી ગયો માર્ગો એટલે શું, બરાબર. ચાલો એના પછી આપણે 9મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ભારતમાં સડકોનું મહત્ત્વ સાથી વધ્યું છે. સડકો એટલે કે રસ્તાનું મહત્ત્વ સાથી વધ્યું છે. આ કારણથી આપણે રસ્તાઓ જુદા જુદા કે રેલમાર્ગ, હવાઈ માર્ગ, જળમાર્ગ એનો વિકાસ કરવો પડ્યો. એનું મહત્ત્વ સા કારણથી વધારે થયું છે? તો ભારત મુખ્યત્વે ગામડાઓનો દેશ હોવાથી ભારતમાં સડકોનું મહત્ત્વ વધ્યું છે, બરાબર. સડક માર્ગો જે રસ્તાઓ ગામડાના દેશો છે એટલા માટે આપણે વધારે પડતા વિમાનો અને નદીઓ, દરિયા કિનારા ઓછા છે એના કારણે કે છે આ ગામડાઓ વધારે છે ભારત દેશમાં. તેથી સાદા રસ્તાવાળો સડકોનું મહત્ત્વ વધારે થયું છે. 10મા નંબરનો પ્રશ્ન છે, રેલવે કેવી રીતે ઉપયોગી છે? તો એનો જવાબ જોઈએ, રેલવે ઝડપી, સસ્તી અને સરળ રીતે મુસાફરી કરવા તથા માલની હેરફેર કરવા માટે રેલવે ઉપયોગી છે. શું કહે છે એનો જવાબ? કે એક તો રેલવે ઝડપી છે. ઝડપી છે એટલે બહુ વધારે સમય લેતી નથી, બરાબર. એક્સપ્રેસ ટ્રેનો કહીએ છીએ ને, હા. તો રેલવે એક તો ઝડપી છે, સસ્તી છે, એનું ભાડું ઓછું હોય છે. બસોમાં અને લક્ઝરીઓ કરતાં એનું ભાડું ઓછું હોય છે. વિમાનો પણ માં પણ ભાડું વધારે હોય છે. જ્યારે આ જળમાર્ગમાં જે હોડી ને સ્ટીમરો ને બધામાં છે એમાં સમય વધારે લેતા હોય છે. તો કે છે એની મુસાફરી સસ્તી છે, ઝડપી છે અને સરળ રીતે મુસાફરી કરવા તથા માલની હેરફેર કરવા માટે રેલવે આપણને ખૂબ જ ઉપયોગી નીવડે છે. જે મધ્યમ વર્ગના લોકો હોય એમને મુસાફરી કરવા માટે રેલવે સારામાં સારું વાહન ગણવામાં આવે છે. એના પછી આપણે 11મા નંબરનો પ્રશ્ન જોઈએ. તો કે છે ગુજરાતમાં કયા શહેરોમાં હવાઈ મથકો આવેલા છે?
હવાઈ મથકો એટલે કે આપણે જે બસ સ્ટેન્ડ હોય, રેલવેનું રેલવે સ્ટેશન હોય, એવી રીતના વિમાનને પણ ઊભા રહેવા માટે, ત્યાંથી ઉતરાણ કરવા માટે, બરાબર, અને ત્યાંથી મુસાફરી કરવા માટે હવાઈ મથકો બનાવવામાં આવેલા છે. તો કે છે ગુજરાતમાં એક તો અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, પોરબંદર, રાજકોટ અને જામનગર, તે ઉપરાંત કેશોદ, ભુજ અને કંડલા વગેરે શહેરોમાં હવાઈ મથકો આવેલા છે, બરાબર. આના માટે જગ્યા થોડી મોટી જોઈએ તો અમદાવાદમાં છે, ભાવનગર, વડોદરા, આ બધા મોટા મોટા શહેરો છે. પોરબંદર, રાજકોટ, જામનગર, કેશોદ, ભુજ અને કંડલા, બરાબર, હવાઈ મથકો એટલે કે એરપોર્ટ. તો આ બધા જે શહેરો છે એમાં હવાઈ મથકો આવેલા છે, યાદ રહેશે ને બાળમિત્રો, બરાબર. બધા જ પ્રશ્નો એક બે વખત તમે વાંચી લેશો તો સરળતાથી તમને યાદ રહી જશે. ચાલો એના પછી આપણે 12મા નંબરનો પ્રશ્ન જોઈએ. આગગાડી કઈ કઈ જગ્યાએથી પસાર થઈ હતી, પાઠમાં આપણે આવી ગયું હતું અને મેં તમને સમજાવ્યું પણ હતું કે આગગાડી નીચેની જગ્યાઓથી પસાર થઈ હતી. એક તો કે છે બટેટાના ખેતર, રેતીનું રણ, બાજરીના ખેતર, લીલા મેદાન, મંદિર, મકાન, ચાની દુકાન, ટેકરો, પુલ, પગદંડી, પાણીના કુંડ, ઝૂંપડી, ઝાડી, ખેતીવાડી, કૂવા, બાગ બગીચા, ધોબીઘાટ, હાટ, ગામના મેળા વગેરે જગ્યાએથી આગગાડી પસાર થઈ હતી, બરાબર. આમાંથી એક બે નામ કદાચ તમે ભૂલી જાઓ તો પણ ચાલે, પણ કવિતા ગાઓ એટલે તમને બધા જ નામ યાદ રહી જશે, બરાબર. બધા જ રસ્તામાં આપણે જે એમને એમ સવારે મુસાફરી કરતા હોય તો આપણે રસ્તામાં શું શું જોયું એવું યાદ રાખો તો પણ આ સવાલનો જવાબ તમને યાદ રહી શકે, બરાબર. ક્યાંક જતા હોય એક શહેરમાં બીજા શહેરમાં તો બધું જ રસ્તામાં આવે છે ને, નદીઓ ને પાણીના કુંડ ને પુલ ને ટેકરી ને ઝૂંપડી ઝાડી ને બધું જ આવતું હોય છે. ચાલો એના પછી 13મા નંબરનો પ્રશ્ન છે, તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે. તો તમે જે વાહનોમાં મુસાફરી કરી હોય તે બધા વાહનોના નામ લખવાના છે. તો કે છે મેં બસ, કાર, સ્કૂટર, સાયકલ, પેડલ રિક્ષા, આગગાડી, બરાબર, ટ્રેક્ટર, ઘોડાગાડી, ટ્રક, બળદગાડી, બાઇક વગેરેમાં મુસાફરી કરી છે, બરાબર ને. આના સિવાય તમે બીજા કોઈ વાહનોમાં મુસાફરી કરી હોય તો પણ તમે લખી શકો છો. 14મા નંબરનું, કવિતામાં કયા કયા વાહનોની વાત લખી છે. તો કવિતામાં બસ, મેટ્રો ટ્રેન, કાર, વિમાન, ડોલી, હોડી, ઘોડો, સાયકલ, પેડલ રિક્ષા, બળદગાડું વગેરે વાહનોની વાત લખી છે. પાઠ ચાલતો હતો ત્યારે બધા વાહનો આવ્યા હતા ને, બધા વિદ્યાર્થીઓ એસેમાં સેમાં બેસીને ગયા હતા મામાને કાકાને ઘરે, તો એ બધા વાહનોના નામ તમારે લખવાના છે, બરાબર. ચાલો એના પછી હવે આપણે એના પછીનો આગળનો 15મા નંબરનો પ્રશ્ન જોઈએ. તો 15મા નંબરનો પ્રશ્ન છે, વાહનો ન હતા ત્યારે લોકો કઈ રીતે મુસાફરી કરતા હશે. કે પહેલાંના જમાનામાં એટલે કે આજથી 20-25 વર્ષ પહેલાં જ્યારે વાહનોની શોધખોળ નહોતી થઈ ત્યારે લોકો એક શહેરમાંથી બીજા શહેરમાં, એક ગામથી બીજા ગામમાં કઈ રીતે જતા હશે. તો વાહનો ન હતા ત્યારે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જતા હતા, બરાબર. થોડું અંતર હોય, એક બે દિવસ થાય, પણ ધીમે ધીમે ચાલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા. તે સમયે લોકો સમૂહમાં મુસાફરી કરતા હતા. ચાલીને જવાનું હોવાથી એ લોકો સમૂહમાં એટલે બધા ભેગા મળીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા. તો આવું શા માટે કરતા હતા? એક તો કહેશે એકલા એકલા ચાલીને જવાનો કંટાળો આવતો હોય, બરાબર. તે લોકો ચાલી શકે નહીં, એકલા હોય તો માણસ જલ્દી ચાલી શકે નહીં, થાકી જાય. 4-5 જણા હોય તો વાતો કરતાં કરતાં તેઓ પહોંચી શકે. બીજું કે જાનમાલનું રક્ષણ થાય, પોતાની પાસે જે સામાન લઈ ગયા હોય, બરાબર, પહેલાં તો
ચોર અને ડાકુ લૂંટારાઓનો વધારે ભય રહેતો હતો, કારણ કે પૈસા ઓછા હતા. બરાબર, એટલે રસ્તામાં આવી રીતના લોકો ચાલીને જતા ત્યારે ચોરને ડાકુને લૂંટારાઓનો ભય વધારે રહેતો હતો. એટલે કે છે, લોકો સમૂહમાં બધા ભેગા મળીને જતા તો તેમનું જાનમાલનું પણ રક્ષણ થતું હતું. ત્યાર પછી લોકોએ મુસાફરી માટે પ્રાણીઓનો ઉપયોગ કર્યો. બરાબર, ધીમે 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 જેમ જેમ સમય ગયો તેમ પ્રાણીઓનો ઉપયોગ તેઓએ મુસાફરી કરવા માટે કર્યો. તો એમાં કયા કયા પ્રાણીઓનો મુસાફરી તરીકે ઉપયોગ કર્યો? તો કે છે, હાથી, ઘોડા, ગધેડા, ઊંટ વગેરે પ્રાણીઓ એ મુસાફરી તરીકે ઉપયોગમાં લેતા હતા. અત્યારે પણ અમુક પ્રાણીઓને તમે જોયા હશે, બળદગાડું, ઊંટગાડી, બરાબર, ઘણા હાથી ઉપર, ઘોડા ઉપર એમ બેસીને જતા હોય છે. પણ અત્યારે વાહનો વધારે આવી ગયા એટલે આ બધા પ્રાણીઓનો ઉપયોગ જરૂર પૂરતો જ કરતા હોય છે. પછી ક્યારેક તમે પહાડી વિસ્તારમાં જાઓ તો ત્યાં આગળ ગધેડા અને આ ખચ્ચર જેવા પ્રાણીઓનો પણ ઉપયોગ થતો તો કરવામાં આવતો હતો. અને અત્યારે પણ અમુક પહાડી વિસ્તારોમાં તમે જાઓ તો ત્યાં પણ આપણને આ ગધેડા અને ખચ્ચર ને ઘોડા એ બધા પ્રાણીઓ જોવા મળતા હોય છે. પછી કે છે, આ લાકડાની ગાડીઓને જોડી જેમાં બળદગાડું, ઘોડાગાડી, ઊંટગાડી વગેરે એ બધા મુખ્ય હતા. બાળમિત્રો, આ પ્રશ્ન તમને મોટો દેખાશે પણ તમે થોડો થોડો સમજીને લખશો તો આ પ્રશ્નનો જવાબ તમને સૌથી સરળ લાગશે. બરાબર, કે વાહનો ન હતા ત્યારે બધા ચાલીને જતા હતા, તેમનું જાનમાલનું રક્ષણ થાય એટલે બધા ભેગા મળીને સાથે સમૂહમાં જતા હતા. ત્યાર પછી કે છે, ધીમે ધીમે સમય જતાં પ્રાણીઓનો ઉપયોગ વધારવા લાગ્યા, જેમાં બળદગાડું, ઘોડાગાડી, ઊંટગાડી એ બધા પ્રાણીઓનો વધારે પડતો ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત કે છે, જ્યારે તેઓ માલસામાન લઈ જવાનો હોય ત્યારે પણ એ પ્રાણીઓનો ઉપયોગ કરતા હતા. ચાલો, એના પછીનો 16મા નંબરનો પ્રશ્ન છે, અત્યારે કેવા વાહનોનો ઉપયોગ થાય છે? પહેલાં બધા વાહનોનો ઉપયોગ એ લોકો કરતા હતા, બધા ટ્રેક્ટર હતું ને, બરાબર, રિક્ષા હતી, ટ્રાઇસિકલ, પહેલાં ત્રણ પૈડાવાળી ઘોડાગાડી હતી, એ બધાનો ઉપયોગ કરતા હતા. તો કે છે, અત્યારે કેવા વાહનોનો ઉપયોગ થાય છે? તો અત્યારે તો આપણને ખબર છે કયા કયા વાહનો જોવા મળે છે. તો આધુનિક યુગ કહેવાય, બરાબર, અત્યારનું યુગ કયો કહેવાય? આધુનિક. આધુનિક યુગમાં યાંત્રિક શોધખોળોને કારણે વાહન વ્યવહારમાં નવીન ક્રાંતિ જોવા મળે છે. રોજબરોજની આપણે વૈજ્ઞાનિક ઢબે જોવા જઈએ તો યાંત્રિક શોધખોળો ઘણી બધી થઈ છે. સેલથી ચાલતા અને બેટરીથી ચાલતા અત્યારે તમે ઘણા બધા વાહનો રોડ પર જોયા હશે. તો એમાં નવીન ક્રાંતિ આવી છે એટલે કે નવો સુધારા વધારા થયા છે. અત્યારે સાયકલ, પેડલ રિક્ષા, કાર, બસ, રેલવે, મેટ્રો ટ્રેન, વિમાન, હેલિકોપ્ટર, સ્ટીમર વગેરે વાહનોનો ઉપયોગ થાય છે. બરાબર, અત્યારે તમે એક તો પેડલ રિક્ષા જોઈ હશે, કાર, બસ, રેલવે, મેટ્રો ટ્રેન, વિમાન, હેલિકોપ્ટર, સ્ટીમર આ બધા વાહનોનો ઉપયોગ વધ્યો છે. હવે પછી એના પછીનો 17મો નંબરનો પ્રશ્ન જોઈએ કે 20 વર્ષ પહેલાં કેવા વાહનો ઉપયોગમાં લેવાતા હશે? તો આજથી 20 વર્ષ પહેલાં કયા કયા વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હશે? તો ચાલો આપણે એનો જવાબ જોઈએ કે 20 વર્ષ પહેલાં લોકો બળદગાડા, ઘોડાગાડી, બસ, રેલવે, સાયકલ, રિક્ષા, કાર, હોડી, સ્ટીમર, વિમાન, હેલિકોપ્ટર વગેરે સાધનો દ્વારા આવતા જતા હશે. અત્યારના સમય પ્રમાણે ઝડપી મુસાફરીના સાધનોનો વિસ્તાર ગામડામાં વિસ્તાર મુજબ ઓછી સગવડના હશે. તો કે છે, અત્યારે જે વાહનો ચાલે છે, બરાબર, અત્યારના સમય પ્રમાણે ઝડપી મુસાફરીના જે સાધનો છે તે સાધનો અથવા તો વાહનો કહીએ એનો વિસ્તાર ગામડાઓ મુજબ કરવામાં આવેલો છે. બરાબર, ગામડાઓમાં આની સગવડ થોડી ઓછી હશે પણ અત્યારે આ બધા વાહનો ચાલે છે. 20 વર્ષ પહેલાં કયા કયા? તો બળદગાડું, ઘોડાગાડું, રેલવે, સાયકલ આ બધા વાહનો હતા પણ એનો ઉપયોગ મર્યાદિત એટલે કે ઓછો થતો હતો. બરાબર, બધે જ એની સગવડ ન હતી, ગામડાઓમાં આ બધું ન હતું. એ બાજુ તો બધે શું હતું? બળદગાડાને, ઘોડાગાડીને, ઊંટગાડીને એ બધા વાહનો વધારે પડતા જોવા મળતા હતા. ચાલો, એના પછીના આગળનો પ્રશ્ન છે
અઢારમાં નંબરનો. તો તમે ક્યાં વધારે અવાજ સાંભળ્યો છે? તો આપણે એનો જવાબ જોઈએ કે મેં સૌથી વધારે અવાજ અમારા શહેરની મધ્યમાં આવેલા ચાર રસ્તા પર સાંભળ્યો છે. બરાબર, હમણાં મેં તમને સમજાવ્યું, પણ આ તો તમારે લખવા માટે મેં આમાં ફરીથી તમને સમજાવ્યો છે કે આ સ્થળો પર ટ્રાફિક વધારે પડતો રહેવાથી વારંવાર વાહનોની ભીડ પણ થતી જોવા મળે છે અને વાહનોનો વધુ અવાજ સંભળાય છે. આ ઉપરાંત કેસે લગ્નના વરઘોડામાં, ચૂંટણી જીતેલા ઉમેદવારના સરઘસમાં તથા સાંજના સમયે શાક માર્કેટમાં, અનાજ માર્કેટમાં, બજારના રસ્તા ઉપર વાહનોની અવરજવરના કારણે વધુ અવાજ સાંભળવા મળે છે. બરાબર, ચાલો એના પછીનો 19માં નંબરનો પ્રશ્ન છે, શું તમને વધારે અવાજ પસંદ છે? તો કહેશે ના. એનો પણ જવાબ મેં તમને હમણાં જ સમજાવી દીધો હતો કે વધારે અવાજ આપણને સાકરણથી પસંદ નથી. જો આપણે અવાજ વધારે પડતો સાંભળીએ વારંવાર તો આપણા કાનના પડદાને નુકસાન થાય છે, આપણી શ્રવણ શક્તિ ઓછી થઈ જાય છે. બરાબર, તો આ કારણથી આપણને કે વધારે અવાજ પસંદ નથી. આનો જવાબ તમારે આ રીતનો લખવાનો રહેશે કે ના, મને વધારે અવાજ પસંદ નથી. વધારે અવાજથી આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે, કાનની શ્રવણ શક્તિની ક્ષમતા ઘટે છે, સ્વભાવ ચીડિયો બને છે અને ઊંઘ પણ ઓછી થાય છે. આના સિવાય તમે મેં હમણાં સમજાવ્યું એ પ્રમાણેનો તમારો ટૂંકમાં જવાબ લખો તો પણ તમારો સાચો, કે ભાઈ ના, વધારે અવાજ મને પસંદ નથી. કલાક કે બે કલાક આપણે વધારે અવાજ સાંભળી શકીએ. જો વધારે અવાજ સાંભળવામાં આવે તો આપણા કાનના પડદાને નુકસાન થાય છે, ઊંઘ ઓછી થાય છે અને આપણો સ્વભાવ ચીડિયો બને છે. બરાબર બાળમિત્રો, આ રીતના પ્રશ્નોના જવાબ જો તમારે એક જ દિવસમાં બધા પ્રશ્નોના જવાબ ન લખાય તો ધીમે ધીમે કરી અને તમે થોડા થોડા પ્રશ્નો તમારી નોટબુકમાં ઉતારી લેજો. બરાબર, આના પછી આપણે સ્વાધ્યાય પોથીમાંથી જે વિકલ્પો તૈયાર કરીએ છીએ તે વિકલ્પો પણ તમારે લખવાના રહેશે. તો ચાલો આપણે જોઈએ પ્રશ્ન નંબર એના પછીનો કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. તો જુઓ, પહેલા નંબરનો વિકલ્પ છે 1000થી વધુ લોકો મુસાફરી કરી શકે તેવું વાહન કયું છે? તો 1000થી વધારે, તો આવું વાહન તો કોઈ મોટું હશે. બરાબર, કે બસ હશે, બસમાં એટલા થાય 1000થી વધારે? ના થાય. આગગાડી? હા, એમાં જેટલા ટ્રેનના ડબ્બા વધારે હોય તેટલા વધારે માણસો સમાઈ શકે છે. કાર એટલે કે ગાડી? ના, એમાં 1000થી વધારે ન થાય. ટ્રક? તો કે એમાં પણ ન થાય. એટલે આપણો કયો જવાબ આવશે? બ, આગગાડી. અહીંયા આગળ તમારે લખવાનું બ. ચાલો એના પછીનો બીજા નંબરનો જોઈએ આપણે. ત્રણ પૈડાવાળું વાહન કયું છે? સાયકલ, સ્કૂટર, રિક્ષા કે કાર? સાયકલને બે હોય, સ્કૂટરને બે હોય, રિક્ષાને કેટલા હોય? ત્રણ. તો આપણો જવાબ શું આવશે? ક. એટલે તમારે સામે બોક્સમાં લખવાનું ક. બરાબર, ચાલો એના પછી ત્રીજા નંબરનો. તો ત્રીજા નંબરમાં જોઈએ આપણે, હવાઈ મુસાફરી માટે કયું વાહન વપરાય છે? બસ, આગગાડી, ગાડી કે વિમાન? હવાઈ એટલે કે આકાશમાં ઉડવું. તો આકાશમાં ઉડતું વાહન કયું છે? દરેકને ખ્યાલ આવી ગયો હશે કે તે વિમાન છે. અહીંયા હેલિકોપ્ટર હોત તો આપણે હેલિકોપ્ટરમાં સાચું પડે, તો અહીંયા વિમાન લખ્યું છે. બરાબર, એટલે ડ તમારે ક્રમ અક્ષર સામે લખવાનું. એના પછી ચોથા નંબરનું જોઈએ, પહાડી રસ્તા પર સવારી કરવા કયા પ્રાણીઓનો ઉપયોગ થાય છે? એ પણ મેં તમને હમણાં વિડીયોમાં શીખવાડ્યું હતું. બરાબર, કે પહાડીવાળા રસ્તા હોય તો ત્યાં આગળ ઘોડા, ખચ્ચર કે ગધેડાનો ઉપયોગ થાય છે. તો આમાં કયા પ્રાણીનું નામ આપેલું છે? ઘોડો, ઊંટ, પાડો કે બળદ? બરાબર, ઊંટ પણ ચાલે નહીં. ઊંટ ક્યાં ચાલે? ઊંટ રણ વિસ્તારમાં ચાલે. બરાબર, પાડો ને બળદ ને બધા તો ખેતી કામના છે. એટલે કયા બે આવે? તો ઊંટ તો રણમાં આવે એટલે ઊંટ પણ નહીં આવે. તો કયો પ્રાણી વધ્યું? ઘોડો. તો શું લખવાનું આપણે? ઘોડો એટલે કે અ. ચાલો એના પછી પાંચમા નંબરનું જોઈએ આપણે,
બાળકો શાળામાં જવા માટે કયા બે પૈડાવાળા વાહનોનો ઉપયોગ વધુ કરે છે? બાળકો શાળામાં જાય ત્યારે બે પૈડાવાળું કયું વાહન લઈ જાય છે? તો કે છે, બાળકો નાના હોય એટલે એમના મમ્મી પપ્પા એમને સ્કૂટર, એક્ટિવા જેવા વાહનો ઓછા આપે છે, બરાબર? તો કયું સાધન વધારે આપે છે? પેડલ રિક્ષા. પેડલ રિક્ષામાં તો કેટલા હોય? ત્રણ હોય. બળદગાડું લઈને જાય કોઈ સ્કૂલે? ના જાય. સાયકલ, હા. સ્કૂટર લઈને પણ ન જવાય, બરાબર? એટલે આપણે કયું આવશે? ક્રમક્ષર બ, એટલે કે સાયકલ અહીંયા આગળ લખવાનું બ. એના પછી છઠ્ઠા નંબરનો છે વિકલ્પ, ખેતી કરવા માટે ઉપયોગી સાધન કયું છે? કાર, ટ્રક, ટ્રેક્ટર કે ટેમ્પો. ટ્રકથી થાય ખેતી, કારથી થાય? ના થાય. ટેમ્પાથી થાય? ના થાય. તો શેનાથી થાય? ટ્રેક્ટરથી, બરાબર? ક્રમ અક્ષર કયો લખવાનો? ક. ચાલો એના પછી સાતમા નંબરનું જોઈએ આપણે કે નીચેનામાંથી વીજળીથી ચાલતું સાધન કયું છે? વીજળીથી, બસ, આગગાડી, રિક્ષા કે બુલેટ ટ્રેન. તો કયું આવશે? બુલેટ ટ્રેન, બરાબર? હમણાં શોધાય છે ને, તો અહીંયા લખવાનું ડ, બુલેટ ટ્રેન. શેનાથી ચાલે છે? વીજળીથી, બરાબર? ચાલો એના પછી આઠમા નંબરનું છે, દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે કયું સાધન વપરાય છે? આ પણ દરેકને ખબર હશે, બરાબર? ચોકડીવાળું આવે છે ને, વત્તા કે નિશાનીવાળું, તો એને શું કહીએ છીએ આપણે? એમ્બ્યુલન્સ, બરાબર? તો ક્રમ અક્ષર ક લખવાનો અને એમ્બ્યુલન્સમાં સાચું કરવાનું. બાળમિત્રો, તમે આ વિકલ્પો લખો ત્યારે ચાર વિકલ્પોમાંથી ફક્ત જે સાચો હોય તે જ વિકલ્પ અ કરીને લખવાનું. અ આવતો હોય તો અ, આગગાડી, ઘોડો, જે આવતું હોય એ રીતનું લખવાનું. એટલે કે અહીંયા આગળ જો આઠમો નંબરનો તમે પ્રશ્ન લખ્યો, પછી નીચે જવાબ કરીને શું લખવાનું? ક, એમ્બ્યુલન્સ. ચારે ચાર વિકલ્પો લખવા બેસવાનું નહીં, પરીક્ષા હોય કે લેસન આપ્યું હોય, બરાબર? ગમે ત્યારે લખો ત્યારે આ રીતનું તમારે લખવાનું. ચાલો એના પછી પ્રશ્ન નંબર ત્રણ, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. તો એમાં જોઈએ, પહેલી, આગ લાગે ત્યારે આપણે ખાલી જગ્યાને મદદ માટે બોલાવીએ છીએ. આગ લાગે ત્યારે કોને બોલાવીએ છીએ? આગબંબો લખવાનો નહીં. આગબંબો કે લાઈબંબો એ વાહનનું નામ છે. મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષામાં જ્યારે આ ખાલી જગ્યા પૂછે ત્યારે લાઈબંબો કે આગબંબો લખે છે, વાહનનું નામ પૂછ્યું નથી. કોને બોલાવીએ છીએ આપણે એવું પૂછીએ તો ફાયર બ્રિગેડને બોલાવીએ છીએ. ફાયર એટલે કે આગ બુઝાવનાર, આગ લાગી હોય ને, ફાયર બ્રિગેડ એટલે એને બોલાવીએ છીએ, બરાબર? એટલે ખાલી જગ્યામાં શું લખવાનું? ફાયર બ્રિગેડ. ચાલો એના પછી, ખેતી માટે ઉપયોગી પ્રાણી ખાલી જગ્યા છે. તો ખાલી જગ્યામાં શું લખવાનું? ખેતી માટે ઉપયોગી, બળદ, બરાબર? ચાલો ત્રીજા નંબરનું, રણમાં મુસાફરી કરવા માટે ઉપયોગી પ્રાણી. તો કે છે, ઊંટ છે. ચોથા નંબરની ખાલી જગ્યા, નદી પાર કરવા માટે કરાવવા માટે નાવિકો ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે. નાવિકો એટલે કે નાવ ચલાવનાર, હોડી ચલાવનારને નાવિક કહેવામાં આવે છે, બરાબર? તો આપણને શેના વડે નદી પાર કરાવે છે? હોડીમાં બેસાડીને. ખાલી જગ્યામાં શું લખવાનું? હોડી, બરાબર? ચાલો પાંચમા નંબરનું જોઈએ, ટપાલ લાવવા લઈ જવા માટે પોસ્ટવાનનો ઉપયોગ થાય છે. ટપાલ લાવવા લઈ જવા શેનો ઉપયોગ થાય છે? તો ખાલી જગ્યામાં લખવાનું પોસ્ટવાન, બરાબર? પોસ્ટ એટલે કે ટપાલ અને વાન એટલે કે જે સાધન, જે વાહન છે એને આપણે વાન કહીએ છીએ. સ્કૂલમાં લઈ જતા હોય તો સ્કૂલવાન કહીએ છીએ ને, આ પોસ્ટ લઈ જાય છે, ટપાલ લઈ જાય છે એટલે આપણે પોસ્ટવાન કહીએ છીએ. ચાલો એના પછી છઠ્ઠા નંબરની ખાલી જગ્યા જોઈએ, શાકભાજી તથા અન્ય સામાન વેચવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. શાકભાજી અથવા સામાન, તો આપણે શાકભાજી લઈને આવે છે, સેવ લઈને આવે છે, હાથ લારી, હાથથી ખેંચીને લઈ જવાતી લારી, એને આપણે હાથ લારી કહીએ છીએ, બરાબર? ખાલી જગ્યામાં શું લખવાનું? હાથ લારી. સાતમા નંબરની ખાલી જગ્યા જોઈએ, ખેડૂત ખેતરમાંથી તૈયાર થયેલા અનાજને ઘરે લાવવા બે પૈડાવાળા ખાલી જગ્યાનો ઉપયોગ કરતો હતો. ખેતરમાં જે અનાજ પાક્યું હોય તેને ઘર સુધી પહોંચાડવા માટે બે પૈડાવાળું વાહન બળદગાડું, બરાબર? બળદગાડાનો ઉપયોગ કરતો હતો. ખાલી જગ્યામાં બળદગાડું લખવાનું. ચાલો એના પછીનો પ્રશ્ન નંબર ચાર,
કે નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. એમાં જોઈએ પહેલા નંબરનું, ઘોડાગાડીને ચાર પૈડા હોય છે. ઘોડાગાડીને કેટલા પૈડા હોય? ચાર હોય ના હોય, બરાબર? આગળ ઘોડો હોય અને પાછળ ગાડી લગાવેલી હોય, એટલે બે પૈડા જ હોય, બરાબર? એટલે આ ખોટો છે. ચાલો એના પછી બીજા નંબરનું છે, રિક્ષા ગેસથી ચાલતું સાધન છે, બરાબર? સીએનજી રિક્ષા આવી છે અને એમાં ગેસ હોય છે, એટલે આ વિધાન સાચું છે, એટલે આપણે સાચાની નિશાની કરી દઈશું. ચાલો એના પછી આગળનું જોઈએ, ત્રીજા નંબરનું, મોટી ટ્રક એટલે કે ખટારાને ચારથી વધુ પૈડા હોય છે, બરાબર? મોટી ટ્રકને ચારથી વધારે પૈડા હોય છે. ઘણી ટ્રકોમાં છ પણ હોય, આઠ પણ હોય છે, એટલે કે ચાર કરતાં વધારે થયા, એટલે આ વિધાન સાચું આવશે, બરાબર? ચાલો એના પછીનું જોઈએ, ચોથા નંબરનું, હોડી પેટ્રોલથી ચાલતું સાધન છે. હોડી પેટ્રોલથી ચાલે ના, એને બે બાજુ હલેસા જોઈએ, બરાબર? એટલે આ વિધાન ખોટું આવશે. પોલીસની મદદ માટે ફોન કરવા 100 નંબર ડાયલ કરવામાં આવે છે, તો આ વિધાન પણ આપણું સાચું છે. ચાલો છઠ્ઠા નંબરનું, સાગરમાં મુસાફરી કરવા માટે આપણે સ્ટીમરનો ઉપયોગ કરીએ છીએ, તો આ વિધાન પણ સાચું છે. હવાઈ માર્ગની મુસાફરી કરવા માટે આગગાડીનો ઉપયોગ કરીએ છીએ. હવાઈ એટલે આકાશમાં, આકાશમાં આગગાડી લઈ જવાય ના લઈ જવાય, આ વિધાન સાચું આવશે કે ખોટું? તો કે છે ખોટું, બરાબર? ચાલો એના પછીનો પ્રશ્ન નંબર આગળ પાંચમા નંબરનો, આગળ પ્રશ્ન નંબર એકથી આપણે શરૂઆત કરીએ હતી ને, આ તો સ્વાધ્યાય પૂરતીના છે, એટલે એમાં એકથી હોય, એટલે આપણો પ્રશ્ન નંબર પાંચ કરીને તમારે લખવાનું છે. બંધ બેસતા જોડકા રચો. ઉત્તરના ખાનામાં વિગત બમાંથી વિગત લખવાનું, બરાબર? વિભાગ બમાંથી વિગત લખવાની છે, ક્રમ અક્ષર લખવાનો નથી. એટલે અહીંયા આગળ વિભાગ અ અને વિભાગ બ કરીને બ વિભાગમાં સાચો જવાબ આપણે લખી દઈએ, અને પરીક્ષામાં પણ હંમેશા તમારે આવું જ કરવાનું રહેશે. અહીંયા આગળ જુઓ કે લોખંડના પાટા પર મુસાફરી, તો અહીંયા આગળ તમારે લોખંડના પાટા પર મુસાફરી કયું વાહન કરે? તો આગગાડી, બરાબર? ફક્ત આગગાડી લખી દેવાનું છે, આ બ વિભાગ લખવાનો નથી. ટપાલ લાવવા લઈ જવા, તો કયા વાહનનો ઉપયોગ થાય? પોસ્ટ વાહનનો, બરાબર? એના પછી રણની મુસાફરી માટે, તો રણની મુસાફરી માટે અહીંયાથી આપણે ઊંટ લઈ લઈશું, તો અહીંયા લખવાનું ઊંટ, બરાબર? ચોથા નંબરનું, પર્વતવાળા રસ્તાની મુસાફરી માટે, તો પર્વતવાળા રસ્તાની મુસાફરી માટે ઘોડાનો ઉપયોગ થાય છે, અથવા તો ખચ્ચર. અહીંયા આગળ આપણને જોડકામાં જે આપ્યું હોય જવાબમાં એ આપણે લખવાનું. એના પછી પાંચમા નંબરનું, વિકલાંગ વ્યક્તિઓ માટે, તો કે છે ટ્રાયસિકલ, ત્રણ પૈડાવાળી જે હાથથી ચલાવવામાં આવે છે ને, ટ્રાયસિકલનો ઉપયોગ કરવામાં આવે છે. તો બાળમિત્રો આ રીતના તમારે જોડકા લખવાના છે, બરાબર? ચાલો આજનો પાઠ અહીંયા આગળ પૂર્ણ થાય છે, અભ્યાસ પણ આજનો અહીંયા પૂર્ણ થાય છે. તમારે હોમવર્ક ધીમે ધીમે કરી બધા પ્રશ્નોના જવાબ, વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા અને જોડકા પર્યાવરણની નોટબુકમાં નવા પેજ ઉપર હેડિંગ મારી લખવાનું છે, બરાબર? ચાલો નવા પાઠ સાથે આપણે ફરીવાર મળીશું.